કહેવાય છે ને, સમય જ્યારે પલટો મારે ને ત્યારે બધી જ તકલીફો થાય. એક બાજુ કોરોના મહામારી માણસોને જીવવું મુશ્કેલ બની ગયું છે, જાણે કે કુદરત રૂઠ્યો હોય. બીજી બાજુ વાવાઝોડાનો એટલો બધો કહેર વધી ગયો છે, સતત પૂર ઝડપે પવન ફૂંકાતા હોય, વરસાદ આવતો હોય, અને એવામાં પ્રકૃતિના વાહકો ભોળા પંખીઓનો ભોગ લેવાય છે. ભોળું કબૂતર, આવા અનેક અસંખ્ય કબૂતરોનું પણ મૃત્યુ થયું છે. બીજા ઘણા પંખીઓ છે, અલગ અલગ જાતના પંખીઓ, જે બિચારા પોતાની તાકાત બહુ ન હોય, એ આ વાવાઝોડા સામે કેવી રીતે ટકી શકે. એવા મૃતક આત્માઓ ઘણા બધા મનુષ્યનો પણ ભોગ લેવાયો છે. કોરોનામાં પણ ઘણા બધા સ્વજનોના જીવ મેન તમે જે એ વ્યથા ભોગવી છે, અને જીવો આપણી નજર સામેથી એમને જતા જોયા છે. ખરેખર ખૂબ જ દુઃખ થાય છે. આપણું હૃદય ખૂબ જ વ્યથિત, ખૂબ જ ચિંતા, ચારે બાજુ ભયનો માહોલ. આવા જે જે કંઈ સ્વજનો જેને ગુમાવ્યા છે, એ પરિવારને ભગવાન એ સહન કરવાની શક્તિ આપે, મૃતક આત્માઓને શાંતિ અર્પણ કરે. આવા ભોળા જે પંખીઓ છે, પશુઓ છે, જેના પણ જીવ જયા છે, એવા તમામ જીવોને ભગવાન શાંતિ અર્પણ કરે, એવા ભાવ સાથે ભગવાનને આપણે સૌ પ્રાર્થના કરીએ કે આવો પ્રકોપ, આવો કહેર, એમાંથી દરેકને શાંતિ આપે, એમાંથી મુક્તિ આપે. અને પ્રભુ, આપ જ સર્વસ્વ છો, આવી જે કંઈ હોનારત આવે એમાંથી અમારું રક્ષણ કરો, એવી આપણે બધા જ પ્રાર્થના કરીએ. ઓમ શાંતિ, ઓમ શાંતિ, ઓમ શાંતિ.